માનનીય શ્રી શહેર પ્રમુખભાઈ મુકેશભાઈ, અમારા મીડિયાના ઇન્ચાર્જભાઈ શ્રી રાજુભાઈ, આપ સૌ પત્રકાર મિત્રો, સૌથી પ્રથમ તો હું ફિલ્ડ ઉપર કામ કરનારા સૌ પત્રકાર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ મને ચૂંટણીના આ દોરમાં ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે, એ માટે હું આપ સૌનો આભાર માનું છું. મિત્રો, આજે મતદાન ગઈકાલે પૂરું થયું છે અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછીના મારા મનોભાવો આપની સાથે શેર કરવા માટે મેં આપ સૌને બોલાવ્યા છે. આપ બધાને ખ્યાલ છે કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લડ્યો. મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું. ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ, મતદાન સારી રીતે થયું, ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક થયું. એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવા માટે આવ્યો છું. સાથીઓ, મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો, કષ્ટદાયક કહો, એ દોરમાંથી હું પસાર થયો. મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ, એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યું. પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું જ હતો. પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે અને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે. સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા, મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય, એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું, મુશ્કેલીમાં મૂકનારું થયું. એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું. પાર્ટીના અમારા પ્રમુખ તરીકે સી આર પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી, એમણે પણ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા હતા, પણ એનું નિમિત્ત માત્ર હું. મારે આપ સૌને એ કહેવું છે કે હવે હું માણસ છું, તો માણસ માત્ર ભૂલને પાત્ર. અને મેં તો તે વખતે પણ સહજથી, જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને 1-to-1 જે લોકોના મને ફોનો આવતા હતા, તરત જ મેં તો કહ્યું હતું, કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી, માફી માગી લીધી હતી. અને આગળ જતાં સમાજની વચ્ચે જઈને પણ મેં, અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા, અને તે વખતે પણ મેં માફી માગી હતી. હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મતવાળો વિષય કાંઈ છે નહીં ને હવે રાજનીતિવાળો વિષય પણ જે છે નહીં, કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે એ આપણને બધાને ખ્યાલ છે, એટલે એમાંય હું તો કંઈ બહુ જવાના મતનો છું નહીં. હવે હું પરસોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક
ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે, અને એ પણ સ્વાભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું, અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે. એમને પણ નાનું મોટું કશુંક પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે. તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહ્વાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન, નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું. સારામાં સારી વાત મને એ લાગી કે સંપૂર્ણપણે આખી એ કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન થયું, અને આખા દિવસ દરમિયાન મને એક પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં. હું તો અગાઉ એ ચૂંટણીઓ લડતો હતો અને ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી, પણ આ જે મળ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી. અને તમે કહો છો કે સૌથી ખરાબ ઘટના, તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ નહીં, એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે. મને સૂચના આવી છે પણ ડેટ નથી આવી, પણ ગુજરાતમાં તો હવે બીજી રીતે રહેવાનો મતલબ નથી, એ તો પાર્ટીના કાર્યક્રમો પ્રમાણે એ આવશે નિશ્ચિત તારીખ. મારી પાસે ડેટો માગી છે અને દિવસો માગ્યા છે, લોકેશન પાર્ટી નાખશે. એ વિષયમાં હું કહું કે હું મળી છે એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કારણ કે હું તો એમાં કેન્દ્ર બિંદુ છું, એટલે હું એવી વાત કરું એ મને લાગે થોડીક અનુચિત કહેવાય. એક મહત્વનો સવાલ છે, કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલે, ભાજપમાં અનેક ક્ષત્રિય યુવાન હતા અને સમાજની સાથે પણ હતા, તેમની વચ્ચે જે એક વેરઝેર ઊભો થયો છે તેના માટે શું સંદેશો? કારણ કે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે અને નિયમિત ચૂંટણી બની છે એના માટે. મેં આપને કહ્યું જ એટલા માટે, મારા કારણે મારા કેટલાક સાથીદારોને સહન કરવું, એટલે એમાં એ સાથીદારોમાં એ જ આવે. મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમને જે ટ્રોલ થતા હતા, એમ શબ્દ વાપરી શકાય, કે એમની સામે પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું. બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનો કારણભૂત પણ હું હતો, એટલે એનો જવાબદારી પણ મારી છે, મારી સિવાય કોઈ નાની નથી, નંબર વન. પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનો એ મારો પક્ષ લીધો, હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માગતો. ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છે, પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એને માટેનો મારો કોઈ ઈરાદો નથી. મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતા મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા,
હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને, ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલાં, તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો, એ ટાઇટલ લાગે ને એટલે એને કારણે ઇન્ડિવિડ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ. પ્રશ્ન એ છે કે આજે ચૂંટણીઓ રહી એમાં મુદ્દા મુદ્દામાં કે રાષ્ટ્રીય થયા છે. રાજકોટમાં નરેન્દ્રભાઈ 2002 ચૂંટાયા નહીં, રાજકોટમાં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2001 ઓક્ટોબરમાં આવ્યા ત્યારે એણે કીધું હતું કે રાજકોટની જે ઓટોસ્પેસની માર્કેટ છે એનું $3 ટ્રિલિયન આખું માર્કેટ રાહ જોયું છે. વડોદરામાં એ દિશામાં કાંઈ કામ નથી, રાજકોટમાં કોઈ એવા મોટા કાર પ્લાન્ટ નથી, એવા પ્રયત્નો તમારા તરફથી શું હશે? આ વિષય એક વખત મારી દૃષ્ટિએ પ્રેસમાં ક્યાંક ચર્ચાનો તો પણ ખરો, અને કદાચ અશ્વિનીજી આવ્યા હતા ત્યારે પણ એમણે આની ઉપર પ્રકાશ નાખવાનો કોશિશ કરી હતી. બે બાબતો છે એમાં કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટ્સનું પાઇલોટિંગ કરતું નગર બન્યું અને સ્ટાર્ટ અહીંથી થયો ઉદ્યોગ અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે, એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાઠું કાઢ્યું છે. એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ સ્તરે આપણે, હા નેશનલ લેવલે આપણે એને કોન્ટ્રીબ્યુશન છે. હા એ એવી રીતે તમે જે કહ્યું કે કોઈ મોટા કારખાના નથી આવ્યા, તો એને માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે સુવિધાઓ હોવી જોઈએ, MNSને લાવવી હોય તો કનેક્ટિવિટી રોડની, ટ્રેનની, એરની, એ બધી જે હોવી જોઈએ એ એક તબક્કે આપણી પાસે નહોતી. હવે એ બધું થઈ ગયું છે અને એને કારણે હવે વાતાવરણ જ બન્યું છે કે MNS આવી શકે. તો સ્વાભાવિક છે કે હું પ્રતિનિધિ તરીકે મને તક મળે તો હું જરૂર એ દિશાને લીડ કરવા માટેનો જરૂર અવશ્ય પ્રયાસ કરું. પણ આ ચૂંટણી તમારા માટે નેતાની પણ નાગરિક તરીકે આ ઘટના જે છે એ કંઈ નહીં, મેં તો કહ્યું ને મારી શરૂઆતની સ્પીચમાં કહ્યું કે આ તો મારી પોતાની સ્ટ્રેન્થ હતી. હવે આ કેમ થયું છે એનું વિશ્લેષણ કરવાનો કોઈ મતલબ નથી, એટલે આત્મબોધ નહીં, એ તો સ્વાભાવિક હોય છે કે ભૂલથી જ માણસ શીખતો હોય છે. 8-7 વર્ષ થઈ ગયા કે 10 વર્ષ થયા રાજકોટમાં વેગન ડેપો રેલવે બનાવવાનું એવી નેશનલ લેવલથી જાહેરાત થઈ હતી, એની જગ્યા ફાઇનલ થઈ ગઈ છે, એને વર્ક ઓર્ડર સુધીની તૈયારીઓ થઈ ગઈ છે અને એ મળી જશે બહુ નજીક ભવિષ્યમાં. તમને ડિટેલ જોઈતી હશે તો પણ મળે. કન્ટેનર માટેનું પૂછો છો? 2002 એક તો મતદાન ઓછું થાય કે વધારે થાય એનાથી ભારતીય જનતા પાર્ટીને અસર થાય એવું કદી નથી હોતું. મતદાનની અસર બંને પક્ષને સમાન ધોરણે થતી હોય છે, પક્ષને પ્રતિપક્ષને. મતદાન ઓછું થવાના બે કારણો હોય છે, એક મતદાતાઓમાં નિરુત્સાહ હોય એને કારણે મતદાન ઓછું થતું હોય છે, અને બીજું એક કારણ એ હોય છે કે સ્પર્ધામાં જો બરાબરની સ્પર્ધા ન હોય તો પણ, દાખલા તરીકે આપણો અનુભવ એવો છે ગ્રામ પંચાયતમાં જેવું મતદાન થાય એવું તાલુકામાં ન થાય, તાલુકા જિલ્લામાં થાય એવું ધારાસભામાં ન થાય, અને ધારાસભામાં થાય એવું લોકસભામાં થાય. એ જેમ એ બેઝિક એનો મીન્સ એવો કે જેવી સ્પર્ધામાં જેટલી ખેંચતાણ મજબૂત એટલું મતદાન, કારણ કે એક તરફી ખેંચી ખેંચીને જેટલું થાય ને બે તરફી ખેંચવા. ચૂંટણી હવે પૂરી થઈ ગઈ તો હવે શું કહેવા માંગશો? તમે મુદ્દો બહુ સરસ પૂછો. મેં આજની પ્રેસ જ એટલા માટે રાખી છે, હવે આ મારી મત માટેની પ્રેસ નથી અને મત માટેની આ અપીલ નથી, આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે. અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે. આપણે ત્યાં એ પરંપરાઓ
ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે, હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ? અને હું તો હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે, એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો. ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું. મેં ઉમેદવાર શબ્દ વાપર્યો નથી, આપે ક્યાંકથી શોધી કહેશો. હવે હું એને જોવાનો, કાલ ગઈકાલ નો સવાલ છે. એ બધા વિષયો છે એ સંવાદ દ્વારા જરૂર એના રસ્તાઓ નીકળી શકે. મારે એ પણ અત્યારે નોંધવું જોઈએ કે આવડા મોટા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે, અને હું આભાર પણ એમનો માનવા માગુ છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઊભા નથી કરવામાં આવ્યા. એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે. એમાં સાહેબ એવું છે કે અહીંયા રાજકોટ કોઈ એવું ક્ષેત્ર નથી કે જેને માટે નવી બ્લુ પ્રિન્ટ બનાવવી પડે. રાજકોટમાં અમારા ખમતીધર આગેવાનોએ આ અહીંયા નેતૃત્વ કરેલું છે, ખેડેલું છે, એને આગળ લઈ જવા માટેના જ મારે પ્રયાસો કરવાના. એક પૂછી લો, લાસ્ટ બે જવાબ. સાહેબ, તમે કીધું કે 40 વર્ષની મારી રાજકીય કારકિર્દીમાં સૌથી પીડાદાયક આ ચૂંટણી હતી, તો તમને એમ લાગ્યું છે કે ક્યાંક ઘણા બધા રેમન્ય સુભાષ છે? તમે તો પરિણામ જયારે આવે આપણો બીજી વખત સૌ થાય એ બધા વિષયો મારા છે જ નહીં. લડવાના ન લડવાના એ પાર્ટીના વિષયો છે, એ આપની જાણ માટે. અને હું તો ઈચ્છું છું કે ક્યારેય વૈમનસ્ય કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ ના કારણે નહીં, મારા કારણે નહીં, કોઈ પણ ના કારણે. આપે જે વાત કરી એ આગાહીવાળી વાત છે, એટલે મેં મારા આખા પ્રવચનો દરમિયાન તમે ક્યારેય એ લીડવાળી આગાહીવાળી સ્કીમમાં હું પહેલેથી જ નથી જોડાતો, કારણ કે ભવિષ્યવાણીમાં મારો કોઈ અનુભવ નહીં, એટલે એ હું એમાં કોઈ ભવિષ્યવાણીવાળી વાતમાં ક્યારેય જોડાતો. અરે પ્રભુ, એ બધા કોમન સવાલો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જી 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 ના, 100% મતદાનની અપીલ અમે કરીએ ત્યારે 100% મતદાન દરેક બૂથનું થાય એવી અપેક્ષા એટલા માટે નથી હોતી કે બૂથની અંદર મતદાતાની સૂચિઓમાં મૃત્યુ પામેલા, ટ્રાન્સફર થઈ ગયેલા આ બધા મતદાતાઓ હોય જ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.